Hello everyone, welcome to YouTube channel MV Learning Point. આજે ના વિડિયો માં આપણે જોવાના છીએ C++ જે ડિપ્લોમા સેમેસ્ટર 3rd ની અંદર આવે છે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ ની અંદર. ઓકે, તો એના વિશે આપણે જોવાના છીએ C++ સબ્જેક્ટ વી રિલેટેડ લેક્ચર. ઓકે, તો જે કોઈને આ લેક્ચર લાગુ પડતો હોય એ લોકોએ જોઈ લેવો બરાબર. તો એની પહેલા જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક લેક્ચર્સ ની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, તો આજે આપણે જોવાના છીએ C++ એની અંદર ચેપ્ટર 2 જે યુનિટ 2 આપેલું છે બરાબર, ફંક્શન ઇન સી એન્ડ વર્કિંગ વિથ ઓબ્જેક્ટ. ઓકે, તો આટલું આપણે જોઈશું. તો આ ચેપ્ટર વિશે આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આ ચેપ્ટર વિશે. એમાં પહેલો જ ટોપિક છે કે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ સમજાવો. ઓકે, અથવા તો તમને એક્ઝામ ની અંદર એવું પણ પૂછવામાં આવે કે કોઈ પણ બે વેરિયેબલ છે તો એની વેલ્યુને સ્વેપ કરાવો માટેનો પ્રોગ્રામ લખો. ઓકે, તો સ્વેપ એટલે શું? ઇન્ટરચેન્જ. ઓકે, ગુજરાતીમાં કહીએ તો અદલા બદલી, કે જે કોઈ પણ વેરિયેબલ છે આપણી પાસે બે વેરિયેબલ, તો બંનેની વેલ્યુને આપણે એક્સચેન્જ કરવાની છે, એટલે કે અવારનવાર અદલા બદલી કરવાની છે, તો એને સ્વેપ કહેવાશે. તો એના માટેનો પ્રોગ્રામ લખવાનું પૂછાય તો પણ તમારે આ રીતે એક્ઝામ્પલ આપવાનું છે. અને જો કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ પૂછવામાં આવે તો પણ તમારે આ રીતે લખવાનું છે. હવે આપણે સૌથી પહેલા જોશું કોલ બાય વેલ્યુ શું છે. ઓકે, તો વોટ ઇઝ કોલ બાય વેલ્યુ? તો કે ઇન કોલ બાય વેલ્યુ પાસ વેલ્યુ. કોલ બાય વેલ્યુમાં શું થાય કે કોઈ પણ વેલ્યુને આપણે પાસ કરાવી શકીએ. ઓકે, ક્યારે પાસ કરાવવાની છે એ પણ તમને આપેલું છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ફંક્શનને કોલ કરાવશું ત્યારે તમારે કોઈ પણ વેલ્યુને પાસ કરવાની છે, તો એને કહેવાશે કોલ બાય વેલ્યુ. ટૂંકમાં યાદ શું રાખવાનું કે આપણે વેલ્યુને પાસ કરાવી હોય તો કોલ બાય વેલ્યુનો યુઝ કરીશું. ક્યારે વેલ્યુને પાસ કરાવી શકશું? તો કે જ્યારે પણ આપણે કોઈ પણ ફંક્શનને કોલ કરાવીએ ત્યારે વેલ્યુને પાસ કરાવાશે. ઓકે, પછી નેક્સ્ટ ટોપિક શું કહે છે? તો કે એન્ડ કોપી ધીસ વેલ્યુ ઇન અનધર વેરિયેબલ એટ ફંક્શન ડેફિનેશન. અને આ જે આપણી પાસે કોલ બાય વેલ્યુમાં જે આપણે વેલ્યુને પાસ કરાવી છે બરાબર, ફંક્શન જે કોલ કરાવ્યું છે એની અંદર જે કોઈ પણ વેલ્યુને આપણે પાસ કરાવીએ છીએ, તો એ જ વેલ્યુને તમારે કોપી કરી અને જે બીજો વેરિયેબલ આપણો આવેલો છે ક્યાં છે? ફંક્શન ડેફિનેશનમાં. ઓકે, તો જે બીજો વેરિયેબલ ફંક્શન ડેફિનેશનમાં છે તો ત્યાં તમારે આને કોપી કરવાનું છે. ઓકે, તો આટલું તમારે કરવાનું છે કોલ બાય વેલ્યુ ની અંદર. પછી થર્ડ પોઈન્ટ શું કહે છે? તો કે કોલ બાય વેલ્યુ ધ ઓરિજિનલ વેલ્યુ ઇન કોલિંગ ફંક્શન વિલ નેવર ચેન્જ આફ્ટર એક્ઝિક્યુશન ઓફ ફંક્શન. શું કીધું છે કે કોલ બાય વેલ્યુની જે આપણે ઓરિજિનલ વેલ્યુ, ઓરિજિનલ વેલ્યુ એટલે કઈ? કે જે આપણે સૌથી પહેલા પાસ કરાવી છે ફંક્શન કોલિંગ દરમિયાન તે બરાબર. તો આ જે વેલ્યુને પાસ કરાવશું એને ઓરિજિનલ વેલ્યુ કહેવાશે. તો આ જે કોલિંગ ફંક્શન દરમિયાન આપણે જે કોઈ પણ વેલ્યુને પાસ કરાવી છે તો એ વેલ્યુ ક્યારેય પણ એક્ઝિક્યુશન દરમિયાન, એટલે કે એક્ઝિક્યુશન થઈ ગયા પછી ચેન્જ થશે નહીં. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે કે જે આપણી ઓરિજિનલ વેલ્યુ છે એ ક્યારેય પણ આપણું ફંક્શન એક્ઝિક્યુટ થઈ જશે, એટલે કે રન થઈ જશે, પછી તમે એ વેલ્યુને ચેન્જ કરી શકશો નહીં. ઓકે, તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એનું એક્ઝામ્પલ સાથે જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ છે અહીંયા છે હેઝ ઇન્ક્લુડ આઈઓ સ્ટ્રીમ ડોટ એચ. આઈઓ મીન્સ કે ઇનપુટ આઉટપુટ. આ શું છે? તો કે હેડર ફાઇલ છે. તમને બધાને ખ્યાલ છે આપણે સી લેંગ્વેજમાં પણ યુઝ કરતા હતા, સૌથી પહેલા પ્રોગ્રામ લખવો હોય તો શું લખવું પડે? હેડર ફાઇલ. ઓકે, તો હેડર ફાઇલ આપણે કઈ લઈશું C++માં? તો કે આઈઓ સ્ટ્રીમ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે શેના માટે પ્રોગ્રામ લખીએ છીએ તો સૌથી પહેલા તો ડિક્લેર કરવું પડશે. ઓકે, તો ડિક્લેર શું કરવું પડશે? આપણને બે વેરિયેબલની જરૂર છે બરાબર. બે વેરિયેબલ હશે તો જ એકબીજાના ચેન્જ થઈ શકશે ને, એક જ હોય તો ચેન્જ થવાનો પ્રશ્ન જ નથી. ઓકે, તો બે વેરિયેબલ લેવો જરૂરી છે કારણ કે આપણે ઇન્ટરચેન્જ કરવાના છીએ, વેલ્યુ જે છે એને સ્વેપ કરાવવાના છીએ. ઓકે, તો અહીંયા તમારે લખવું પડશે વોઇડ સ્વેપ. હવે અહીંયા એક વર્ડ આવે છે વોઇડ. હવે આ વોઇડનો યુઝ શું કામ થાય છે એ આપણે જાણીએ. કે જ્યારે પણ તમે વોઇડ ફંક્શનનો યુઝ કરશો તો તમને રિટર્ન વેલ્યુ મળે કે ના મળે, આપણે પહેલા પણ વાત કરી હતી કે જ્યારે પણ તમે વોઇડ ફંક્શનનો યુઝ કરશો તો તમને રિટર્ન વેલ્યુ મળશે નહીં. ઓકે, પણ અહીંયા ઇન્ટીજર મેઇનનો યુઝ કરેલો છે, એટલે કે ઇન્ટીજર ફંક્શનનો યુઝ કર્યો છે, તેથી આની અંદર રિટર્ન વેલ્યુ મળશે. પણ જ્યાં આગળ તમે વોઇડ ફંક્શનનો યુઝ કરશો તો એની અંદર તમને કોઈ પણ પ્રકારની રિટર્ન વેલ્યુ મળશે નહીં. ઓકે, તો આપણે શું કરશું? સ્વેપ માટે કરીએ છીએ તો સ્વેપ કરવા માટે કેટલી આર્ગ્યુમેન્ટની જરૂર પડશે? બે વેરિયેબલ બરાબર. તો બે વેરિયેબલની વેલ્યુ લખવાની છે તો વેલ્યુ કેમાં આવશે? નંબરમાં લઈએ આપણે તો વેરિયેબલ નો ડેટા ટાઈપ શું થશે? નંબરમાં લેશું તો ઇન્ટીજર આવશે ડેટા ટાઈપ.
તો ઇન્ટીજર એ અને ઇન્ટીજર બી નામના આપણે બે વેરિયેબલ લઈએ છે, એ અને બી, બરાબર. નંબરમાં છે એટલા માટે ડેટા ટાઈપ ઇન્ટીજર લઈએ છે. ઓકે, તો આપણે એક ઇન્ટીજર ટેમ્પરરી લઈએ છે, આ ડિક્લેરેશન પાર્ટ છે, બરાબર. તો ઇન્ટીજર ટેમ્પરરી લઈએ તો ટેમ્પરરી વેલ્યુ આપણે એ લઈએ છે, બરાબર. અને જો સપોઝ એ બરાબર બી થશે તો બી ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરરી ઓબ્વિયસલી થશે. શું કામ? કારણ કે અહીંયા તમે જોવો જ છો કે ટેમ્પરરી વેલ્યુ જે છે એના બરાબર એ છે, બરાબર. તો આપણે જો એ બરાબર બી લઈશું તો એ બરાબર તો આપણી પાસે શું છે, એ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરરી છે. તો એ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરરી અહીંયા લખી નાખશું તો ટેમ્પરરી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, બી થઈ જશે, રાઈટ. તો આ તમારું થયું વોઈડ સ્વેપ, વોઈડ ફંક્શન માટેનું સ્વેપિંગ. ઓકે, તો હવે આપણે જોઈએ બીજું એની અંદર ઇન્ટીજર મેઇન કે ફંક્શન ડેફિનેશન, જે આપણે આને વેલ્યુ જે પાસ કરાવી છે એનું આઉટપુટ કેવી રીતે મળશે. ઓકે, તો સૌથી પહેલા તો તમારે ડિક્લેર કરવું પડશે, બે વેરિયેબલ લીધા, ઇન્ટીજર એ અને બી, બરાબર. તો હવે અહીંયા તમને ખ્યાલ હોય તો આપણે સી લેંગ્વેજની અંદર પ્રિન્ટએફ અને સ્કેનએફ નો યુઝ કરતા, શેનો યુઝ કરતા, પ્રિન્ટએફ અને સ્કેનએફ નો. ઓકે, હવે આપણે આની અંદર શેનો યુઝ કરવાનો છે, સી આઉટ અને સી ઇન નો. તો સી આઉટ કેના માટે યુઝ કરવાનું છે, આઉટપુટ માટે, એટલે કે પ્રિન્ટની જગ્યાએ સી આઉટ નો યુઝ કરવાનો છે, અને સી ઇન નો ઉપયોગ તમારે સ્કેનએફ ની જગ્યાએ કરવાનો છે. ઓકે, આ બંનેનું કોમ્બિનેશન છે. તો હવે આપણે જોઈએ, બે વેરિયેબલ ડિક્લેર કરી દીધા, તો પ્રિન્ટ શું કરાવવાનું છે, તો કે આપણને શેની જરૂર છે, બે વેરિયેબલની, તો સી આઉટ લખવું પડશે, બરાબર. સી આઉટ આ રીતે તમારે બે વખત શું લખવાનું રહેશે, તો કે લેસ ધેન. ઓકે, એટલે આને શું કહેવાશે, એક્સટ્રેક્શન ઓપરેટર. ઓકે, શું કહેવાશે, સોરી, આને કહેવાશે ઇન્સર્શન ઓપરેટર. શું કામ ઇન્સર્ટ ઓપરેટર કહેવાશે, કારણ કે આપણે આની અંદર ઇન્સર્ટ કરીએ છીએ કે બે વેલ્યુને આપણે એન્ટર કરાવવાની છે. ઓકે, તો આવી રીતે જે હશે સી આઉટ, અહીંયાથી ધ્યાન રાખજો, સી આઉટ અને આ રીતે હશે તો એને કહેવાશે ઇન્સર્ટ ઓપરેશન. ઓકે, એટલે કે ઇન્સર્શન ઓપરેશન સી લેંગ્વેજ ની અંદર, સોરી, સી પ્લસ પ્લસ ની અંદર આને આવું કહેવાશે. પરંતુ જો સી ઇન સાથે આ રીતે લખેલું હશે તો એને કહેવાશે એક્સટ્રેક્શન ઓપરેટર. ઓકે, તો આ યાદ રાખજો, એક્સટ્રેક્શન ઓપરેટર જે ઇનપુટ માટે યુઝ થશે સી ઇન તરીકે, જ્યારે ઇન્સર્શન ઓપરેટર જે છે એ સી આઉટ માટે આઉટપુટ તરીકે યુઝ થશે સી પ્લસ પ્લસ ની અંદર. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરશું, પ્રિન્ટ કરાવવું છે તો પ્રિન્ટ કરવા માટે આપણે સી પ્લસ પ્લસ માં શેનો યુઝ કરીએ છીએ, સી આઉટ નો, બરાબર. અને સાથે આ જે ઇન્સર્શન ઓપરેટર છે એનો, તો આનો યુઝ કરી અને તમારે જે કોઈ પણ વસ્તુ એડ કરવાની છે એ તમે અહીંયા લખશો એન્ટર ટુ નંબર. ઓકે, બે નંબર એન્ટર કરવાના છે, વેરિયેબલ બે ઓલરેડી લીધેલા છે. ઓકે, હવે શું કરવાનું છે, તમારે સી ઇન લખી અને આ રીતે ઓપરેટર કયો આવશે, એક્સટ્રેક્શન ઓપરેટર. ઓકે, અને સાથે સાથે બે વેરિયેબલ આપણે લઈએ છીએ તો બે વેરિયેબલ અહીંયા ઇન કરવા પડશે, રાઈટ. અને સ્વેપ શું કરાવવાનું છે, તો એના માટે તમે સ્વેપ ફંક્શન લેશો એ અને બી, બરાબર. તો સ્વેપ કરાવવાની છે કઈ વેલ્યુને, એ અને બી ની, એટલા માટે તમે આ રીતે લખી શકશો. અને સી આઉટ જે છે એટલે કે ફરીથી તમારે વેલ્યુ મેળવવી છે તો લખવું પડશે, ફરીથી શું લખશો, સી આઉટ, પછી આ રીતે ઇન્સર્શન ઓપરેટર એ ઇઝ ઇક્વલ ટુ, એટલે શું, એની વેલ્યુ, અને આ રીતે લખશો, પછી બી ઇઝ ઇક્વલ ટુ એટલે કે બી ની વેલ્યુ, બરાબર. તો તમને સ્વેપ થયેલી બંનેની વેલ્યુ જોવા મળશે. અહીંયા ઇન્ટીજર મેઇન છે એટલા માટે રિટર્ન તમને ઝીરો મળશે. જ્યારે પણ તમે વોઇડ ફંક્શનનો યુઝ કરશો તો એની અંદર તમને કોઈ પણ પ્રકારની રિટર્ન વેલ્યુ જોવા મળશે નહીં. પરંતુ જો તમે વોઇડની જગ્યાએ બીજા ફંક્શનનો યુઝ કરશો, અહીંયા ઇન્ટીજર ફંક્શનનો યુઝ કરેલો છે, રાઈટ, એટલા માટે તમને અહીંયા રિટર્ન વેલ્યુ મળશે. ઓકે, ગેટ થશે રિટર્ન વેલ્યુ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે જો તમને આનો આઉટપુટ જોતો હોય તો આઉટપુટ કેવી રીતે મળે એ તમારે જાતે શોધવાનું છે. ઓકે, આપણે શું કીધું છે કે આની અંદર કોઈ પણ ઓરિજિનલ વેલ્યુ જે પાસ કરાવી છે એ એક્ઝિક્યુશન પછી ચેન્જ થશે નહીં. એટલે શું, સપોઝ અહીંયા આપણે એ બરાબર 1 લઈએ અને બી ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ, બરાબર. તો આઉટપુટ શું મળશે, આ જે વેલ્યુ આપણે ઓરિજિનલ પાસ કરાવી છે એ. ઓકે, તો આ જે કોલ બાય વેલ્યુ ની અંદર આપણે ફંક્શન કોલ કર્યું ત્યારે જે વેલ્યુ પાસ કરાવી છે આનો જવાબ છે. ઓકે, આઉટપુટ આ મળશે. ફરીથી એક બીજો આઉટપુટ મળશે કે એક્ઝિક્યુશન પછીનું આઉટપુટ એક મળશે. આ તો પહેલાનું આઉટપુટ છે, અને આફ્ટર એક્ઝિક્યુશન કે વેલ્યુ વિલ નેવર ચેન્જ. એટલે શું, તો કે એક્ઝિક્યુશન થઈ જાય પછી જે આપણી ઓરિજિનલ વેલ્યુ છે એ ચેન્જ થશે નહીં. તો આઉટપુટ બીજો પણ શું મળશે, એ ઇઝ ઇક્વલ ટુ 1 અને બી ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. તો પહેલો જે આઉટપુટ છે એના જેવું સેમ બીજો પણ આઉટપુટ એક્ઝિક્યુશન પછી પણ આ જ આઉટપુટ તમને જોવા મળશે. ઓકે, તો આપણે આઉટપુટ શું થશે, જો તમે અહીંયા વેલ્યુ લીધી હોત કે એ બરાબર 1 અને બી બરાબર 2 અથવા તો કોઈ પણ વેલ્યુ, તો આઉટપુટ તમને આ રીતે મળશે કે એન્ટર 2 નંબર
1 એન્ડ 2 બરાબર તો આઉટપુટ પણ શું મળશે એક્ઝિક્યુશન પછી પણ તમને આ વેલ્યુ જે છે ઈ આ જ મળશે ઓકે ચેન્જ થયેલી જોવા મળશે નહીં તો આટલું તમારે યાદ રાખવાનું છે તો આ તો હતું કોલ બાય વેલ્યુ માટેનું હવે આપણે જોઈશું કોલ બાય રેફરન્સ માટેનું બરાબર અને આ કોલ બાય વેલ્યુનો સ્વેપ વેરિયેબલ માટેનો પ્રોગ્રામ છે વેરિયેબલની જે વેલ્યુને આપણે સ્વેપ કરવાની છે તો એના માટેનો પ્રોગ્રામ છે હવે આપણે નેક્સ્ટ જોઈએ કોલ બાય રેફરન્સ ઓકે તો આ જે કોલ બાય રેફરન્સ છે એ કોલ બાય વેલ્યુની જેમ સેમ જ છે ખાલી થોડોક ચેન્જીસ થશે આની અંદર કે આમાં શું કરવાનું છે તો કે ઇન કોલ બાય રેફરન્સ પાસ રેફરન્સ વેન કોલ ફંક્શન બરાબર કે ફંક્શનના કોલિંગ દરમિયાન આપણે એની અંદર વેલ્યુની જગ્યાએ શું પાસ કરાવવાનું છે રેફરન્સ પાસ કરાવવાનું છે રેફરન્સ એટલે શું એની કોપી વેલ્યુ બરાબર તો હવે અહીંયા આપણે જોઈએ કે આપણે કોલ બાય વેલ્યુમાં શું કરતા તો કે કોઈ પણ વેલ્યુને પાસ કરાવતા બરાબર કોલ બાય વેલ્યુ એટલે કે વેલ્યુ દ્વારા આપણે પાસ વેલ્યુને પાસ કરાવીએ છીએ ફંક્શન કોલિંગ દરમિયાન તો આમાં ફંક્શન કોલિંગ દરમિયાન કોને પાસ કરાવવાનું છે રેફરન્સને ઓકે તો ધ ફોર્મેટ આર્ગ્યુમેન્ટ ઇન ધ કોલ ફંક્શન બીકમ્સ અલાઇઝિસ ટુ ધ એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ ઇન ધ કોલિંગ ફંક્શન એટલે શું કીધું છે કે આપણે રેફરન્સને પાસ કરાવીએ છીએ તો એનું જે એક્ઝિક્યુશન હશે બરાબર તો કે આપણી જે પાસે જે આ ઓરિજિનલ વેલ્યુ હશે રેફરન્સની તો એ જે વેલ્યુ છે એ એક્ઝિક્યુશન થઈ ગયા પછી ચેન્જ થશે બરાબર જ્યારે કોલ બાય વેલ્યુમાં ચેન્જ થતી નથી બરાબર તો આ પ્રોગ્રામ જે છે એ બંનેનો સેમ જ આવશે તમારો ડિફરન્સ શું રહેશે કે આપણે રેફરન્સને બતાવવા માટે તમને ખ્યાલ હોય તો આ રીતે એન્ડનો યુઝ કરીએ છીએ બરાબર એડ્રેસ તરીકે આપણે શેનો યુઝ કરીએ છીએ એન્ડનો યુઝ કરીએ છીએ ઓકે તો આ જે એન્ડ છે એને આપણે રેફરન્સ તરીકે યુઝ કરીએ છીએ તો વેરિયેબલ ડિક્લેર કેવી રીતે થશે ઇન્ટીજર અને આ રીતે એન્ડ એ બરાબર એન્ડ શું બતાવે છે તો કે કોઈ પણ એડ્રેસ બતાવે છે એટલે કે લોકેશન બતાવે છે બરાબર પરંતુ અહીંયા આપણે રેફરન્સ તરીકે લીધું છે કે એ નો રેફરન્સ અને બી નો રેફરન્સ બરાબર તો તમને આઉટપુટ શું મળશે પ્રોગ્રામ સેમ જ છે કોલ બાય વેલ્યુની જેમ જ થશે ચેન્જીસ ફક્ત થોડોક રહેશે કે આનો જે આઉટપુટ છે એને શું કીધું છે તો કે ઓરિજિનલ વેલ્યુ છે એ એક્ઝિક્યુશન પછી ચેન્જ થઈ જશે તો આનું આઉટપુટ શું મળશે આપણે પહેલી વખત જ્યારે એન્ટર ટુ નંબર બે નંબર એન્ટર કરીએ છીએ એ બરાબર વન અને બી ઇઝ ઇક્વલ ટુ ટુ બરાબર તો બીજું આઉટપુટ શું મળશે તો કે એ બરાબર ટુ થઈ જશે અને બી બરાબર વન થઈ જશે શું કામ એવું થશે કારણ કે આપણે સ્વેપ વેલ્યુ માટેનો પ્રોગ્રામ લખીએ છીએ ઓકે તો એના માટે તમારો જે આઉટપુટ છે એ આ રીતે મળશે કે બંને વેલ્યુ શું કીધું છે અહીંયા એક્ઝિક્યુશન થઈ ગયા પછી બંને વેલ્યુ ચેન્જ થઈ જશે એટલે કે ઇન્ટરચેન્જ થશે એની વેલ્યુ ટુ થઈ જશે અને બી ની વેલ્યુ વન થઈ જશે ઓકે તો આ એનો આઉટપુટ છે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે ટૂંકમાં યાદ શું રાખવાનું છે તો કે કોલ બાય વેલ્યુ ની અંદર આપણે કોઈ પણ વેલ્યુ ને પાસ કરાવી શકીએ ક્યારે તો કે કોલિંગ ફંક્શન દરમિયાન ઓકે કે જ્યારે પણ આપણે કોઈ પણ ફંક્શન ને કોલ કરાવીએ છીએ ત્યારે આપણે વેલ્યુને પાસ કરાવી શકીએ પરંતુ કોલ બાય રેફરન્સની અંદર કોલિંગ ફંક્શન દરમિયાન આપણે રેફરન્સને પાસ કરાવી શકશું ઓકે અને બીજો પોઈન્ટ છે કે જે કોઈ પણ વેલ્યુ છે બરાબર કોઈ કોલ બાય વેલ્યુમાં જે ઓરિજિનલ વેલ્યુ છે એ એક્ઝિક્યુશન પછી ક્યારેય પણ ચેન્જ થશે નહીં એટલે કે નેવર ચેન્જ ઓકે પરંતુ કોલ બાય રેફરન્સની અંદર કે કોઈ પણ ઓરિજિનલ વેલ્યુ છે એ એક્ઝિક્યુશન પછી પણ એને આપણે ચેન્જ કરાવી શકશું ઓકે તો આ બે વસ્તુની અંદર તમારે આટલું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આટલું યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ પોઈન્ટ છે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ તો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ શું છે એ આપણે જોઈએ પહેલા તો ડિફોલ્ટ શબ્દ એટલે શું તો કે ડિફોલ્ટ એટલે એવી વસ્તુ કે જે આપણે વેલ્યુ એને ના આપી હોય અને જે એમના દ્વારા એટલે કે જાતે પ્રોગ્રામની અંદર જે વેલ્યુ ઓલરેડી સ્પેસિફાઈ કરેલી હોય તો એને ડિફોલ્ટ કહેવાય ઓકે જેને આપણે ના આપી હોય વેલ્યુ આર્ગ્યુમેન્ટ એટલે શું જે પેરામીટર આપણે જે પાસ કરાવીએ છીએ વેલ્યુ એ બરાબર તો આપણે જાણીએ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટમાં શું થાય તો કે સી પ્લસ પ્લસ એલાવ અસ ટુ કોલ અ ફંક્શન વિધાઉટ સ્પેસિફાઈંગ ઓલ ઇટ્સ આર્ગ્યુમેન્ટ એટલે શું તો કે C++ જે છે એ કોઈ પણ આર્ગ્યુમેન્ટની વેલ્યુને સ્પેસિફાઈ કર્યા સિવાય પણ કોઈ પણ ફંક્શનને કોલ કરાવી શકે છે એટલે શું તો કે યાદ રાખજો C++ જે છે એ શું એલાવ કરે છે ફક્ત કે કોલ ફંક્શન એલાવ કરશે જો તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટને સ્પેસિફાઈ ના કરો તો પણ તમે એને કોલ ફંક્શનને એલાવ કરી શકશો ઓકે એવું C++ પ્રોવાઈડ કરે છે પછી વાત કરીએ તો કે અમુક કેસોમાં શું થાય છે કે ધ ફંક્શન અસાઇન અ ડિફોલ્ટ વેલ્યુ ટુ ધ પેરામીટર વિચ ડઝ નોટ હેવ અ મેચિંગ આર્ગ્યુમેન્ટ ઇન ધ ફંક્શન કોલ કે ફંક્શન કોલ દરમિયાન આપણે જે કોઈ પણ વેલ્યુને પાસ કરાવી હોય બરાબર તો કે કોઈ પણ વેલ્યુને આપણે પાસ કરાવીએ છીએ અને જો એ વેલ્યુ મેચ નથી થતી બરાબર એટલે કે આપણે પાસ કરેલી વેલ્યુ ફંક્શન કોલ દરમિયાન જે પાસ કરાવીએ છીએ
એ વેલ્યુ મેચ નથી થતી તો ફંક્શન જે છે એ શું કરે છે તો કે ડિફોલ્ટ વેલ્યુ એલાઉ કરશે એટલે કે ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરી દે છે બરાબર ક્યારે જ્યારે આપણે પાસ કરેલી વેલ્યુ મેચ થતી નહીં હોય ત્યારે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટમાં પછી વાત કરીએ તો ડિફોલ્ટ વેલ્યુઝ આર સ્પેસિફાઈડ વેન ધ ફંક્શન ઇઝ ડિક્લેર ડિફોલ્ટ વેલ્યુ હંમેશા ક્યાં સ્પેસિફાઈ થશે તો કે જે આપણે ફંક્શન ડિક્લેર કરીએ છીએ ઓકે તો કે જે ફંક્શન ડિક્લેર કરીએ છીએ ત્યાં આગળ આપણી ડિફોલ્ટ વેલ્યુ જે છે એને સ્પેસિફાઈ કરવામાં આવશે ઓકે વી મસ્ટ એડ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ અને જે કોઈ પણ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ છે બરાબર તો એને હંમેશા રાઈટ ટુ લેફ્ટ માં જ ડિક્લેર કરવી જરૂરી છે ઓકે તો યાદ રાખવાનું છે કે આ જે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ છે એ હંમેશા રાઈટ ટુ લેફ્ટ જ એડ થશે ઓકે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે પછી વાત કરીએ તો વી કેન નોટ પ્રોવાઈડ અ ડિફોલ્ટ વેલ્યુ ટુ ધ પર્ટિક્યુલર આર્ગ્યુમેન્ટ ઇન ધ મિડલ ઓફ એન આર્ગ્યુમેન્ટ લિસ્ટ કે જે કોઈ પણ આપણી પાસે ટોટલ આર્ગ્યુમેન્ટનો લિસ્ટ છે બરાબર તો એટલી જેટલી પણ અલગ અલગ આર્ગ્યુમેન્ટનો આપણી પાસે લિસ્ટ છે તો એનું જે મિડલ છે તો બરાબર આ મિડલ ની અંદર આપણે કોઈ પણ ડિફોલ્ટ વેલ્યુને પ્રોવાઈડ કરી શકતા નથી ઓકે કારણ કે આપણે એને સ્ટાર્ટિંગમાં જ ડિક્લેર કરવું પડે છે બરાબર જ્યારે આપણે ફંક્શનને ડિક્લેર કરતા હોઈએ છીએ ત્યારે જ આપણે ડિફોલ્ટ વેલ્યુને પણ સ્પેસિફાઈ કરી દેવું પડે છે એટલા માટે આપણે જે લિસ્ટ છે આર્ગ્યુમેન્ટનો તો એની વચ્ચે એટલે કે મિડલમાં આપણે કોઈ પણ ડિફોલ્ટ વેલ્યુને સ્પેસિફાઈ કરી શકતા નથી એટલે કે પ્રોવાઈડ ના કરી શકીએ ઓકે હવે આપણે થોડું વધારે જોઈએ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વિશે એક્ઝામ્પલ પણ આપેલું છે અહીંયા આપણે જોઈએ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનું એક્ઝામ્પલ કે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આર યુઝફુલ ઇન સિચ્યુએશન વેર સમ આર્ગ્યુમેન્ટ ઓલવેઝ હેવ ધ સેમ વેલ્યુ કે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ક્યારે યુઝ થશે તો કે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ ત્યારે થશે એવી સિચ્યુએશનમાં યુઝ થશે કે જ્યારે અમુક આર્ગ્યુમેન્ટ જે છે એ ઓલવેઝ હેવ ધ સેમ વેલ્યુ કે અમુક વેલ્યુ છે બરાબર એટલે કે અમુક પેરામીટર છે એ હંમેશા સેમ વેલ્યુ ધરાવતા હશે તો ત્યારે આ જે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ છે એનો એવી સિચ્યુએશનની અંદર યુઝ થશે ઓકે કઈ સિચ્યુએશનમાં તો કે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કે અમુક આર્ગ્યુમેન્ટ જે છે એ હંમેશા સેમ વેલ્યુને પ્રોવાઈડ કરશે તો એવી સિચ્યુએશનમાં આપણે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ કરવાનો છે ઓકે તો અહીંયા આપણે એક્ઝામ્પલ દાખલા તરીકે પાસિંગ માર્ક્સ છે બરાબર તો જરૂરી તો નથી કે બધાના પાસિંગ માર્ક્સ જે છે એ સેમ જ હોય કોઈકના 35 હોય કોઈકના 36 હોય અને એવું પણ બની શકે કે બીજો વિદ્યાર્થી છે તો એના પણ 35 માર્ક્સ હોય બરાબર 35 તો આ સેમ બની શકે બરાબર તો આવું જ્યારે સેમ વેલ્યુ પાસ કરે છે આર્ગ્યુમેન્ટ તો ત્યારે એવી કન્ડિશનમાં આપણે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ કરી શકીએ ઓકે એક્ઝામ્પલ જોઈએ લીગલ એન્ડ ઇલીગલ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ એટલે શું તો કે કઈ આર્ગ્યુમેન્ટ આમાંથી લીગલ છે એટલે કે આપણે યુઝ કરી શકીએ અને કેવી આર્ગ્યુમેન્ટને આપણે યુઝ ના કરી શકીએ ઓકે તો આપણે જોઈ લઈએ કે આ જે છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કેવી આપણે આર્ગ્યુમેન્ટનો યુઝ કરી શકાય અને કેવી આર્ગ્યુમેન્ટનો યુઝ ના કરી શકાય ઓકે તો પહેલી જે છે ઇલીગલ છે કેવી રીતે તો કે વોઇડ એફ ઇન્ટીજર એ ઇન્ટીજર બી એન્ડ ઇન્ટીજર સી ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર એટલે શું કે જો તમે આ રીતે આર્ગ્યુમેન્ટને ડિક્લેર કરશો સ્પેસિફાઈ કરશો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટને તો એ વેલિડ ગણાશે ટૂંકમાં વેલિડ અને ઇનવેલિડ એવું આપણે કહી શકીએ તો આ રીતે ડિક્લેર કરશો તો એ વેલિડ ગણાશે બરાબર હવે એકને વેલ્યુ આપશો તો પણ વેલિડ ગણાશે બેને વેલ્યુ આપશો તો પણ વેલિડ ગણાશે બરાબર કેવી રીતે આપણે જોયું સૌથી પહેલા કે જો મિડલમાં હશે બરાબર એટલે કે આપણે શું જોયું ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ જે છે એ હંમેશા આપણે આપણી પાસે આર્ગ્યુમેન્ટનું લિસ્ટ પડ્યું છે બરાબર સપોઝ આપણી પાસે એ બી અને સી ત્રણ આર્ગ્યુમેન્ટના લિસ્ટ છે બરાબર તો આપણે શું કીધું કે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ જે છે એને આપણે હંમેશા પહેલાં જ એટલે કે સૌથી પહેલાં જ આપણે જ્યાં ફંક્શન કોલ કરાવીએ છીએ ત્યાં જ આપણે એને સ્પેસિફાઈ કરવું જરૂરી છે ઓકે અથવા તો આપણે મિડલની અંદર કે આ મિડલ બી ગણાશે તો આપણે શું કીધું કે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ જે છે એ કોઈ પણ આર્ગ્યુમેન્ટ લિસ્ટની મિડલમાં હશે તો ત્યારે આપણે એવી સિચ્યુએશનમાં ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આપી શકશું નહીં ઓકે તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે આ તમારી લાસ્ટમાં વેલ્યુ આપેલી છે ડિફોલ્ટ વેલ્યુ તો એ લીગલ ગણાશે ઓકે પછી અહીંયા તમને આપેલું છે લાસ્ટ અને સેકન્ડ લાસ્ટ આપેલી છે તો બંને વેલ્યુ પણ લીગલ ગણાશે શું કામ કારણ કે મિડલમાં નથી હવે અહીંયા તમને કીધું છે ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટીજર બી અને ઇન્ટીજર સી ઇઝ ઇક્વલ ટુ 0 તો આ જે છે ઇલીગલ ગણાશે શું કામ ઇલીગલ ગણાશે કારણ કે પહેલા વેલ્યુ આપે છે અને છેલ્લા વેલ્યુ આપે છે તો મિડલમાં નથી આપી શકતા આપણે શું કીધું કે ડિફોલ્ટ વેલ્યુ જે છે એટલે કે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આપણે મિડલની અંદર સ્પેસિફાઈ કરી શકતા નથી બરાબર તો એટલા માટે આ જે છે એ ઇલીગલ ગણાશે તો આવી રીતે તમે નહીં લખી શકો ઓકે તો આ ઇલીગલ છે નેક્સ્ટ આપણે જોઈએ તો ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 0 બી ઇઝ ઇક્વલ ટુ નથી બી જ છે અને ઇન્ટીજર સી છે બરાબર તો આ પણ જે છે એ ઇલીગલ ગણાશે
શું કામ ઇલીગલ ગણાશે? કારણ કે પહેલા એને ડિક્લેર કરી છે તો છેલ્લી વેલ્યુ આપી નથી. ઓકે, પછી જ્યારે 3 3 ને તમે વેલ્યુ આપી દેશો, બાય ડિફોલ્ટ 3 3 0 હશે, તો ઈ વેલિડ ગણાશે, એટલે કે લીગલ ગણાશે. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું, ઇલીગલ ક્યારે ગણાશે કે જ્યારે તમે એને પહેલી અને છેલ્લી વેલ્યુ આપશો ત્યારે, અને બીજું પહેલી અને જે ફક્ત પહેલી જ વેલ્યુ આપશો ત્યારે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું ક્લિયર કરવાનું છે. ઓકે, હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે, સૌથી પહેલા તમારે હેડર ફાઇલ લેવાની છે. ઓકે, iostream.h. પછી આપણે જોઈએ વોઇડ ફંક્શન છે, f મીન્સ કે ફંક્શન. ઓકે, તો વોઇડ ફંક્શન છે, ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 0 અને ઇન્ટીજર b ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે તમને. ઓકે, તો હવે આપણે જોઈએ આની અંદર સી આઉટ શું આપણે પ્રિન્ટ કરાવવાનું છે, તો કે a અને b ની વેલ્યુ ને પ્રિન્ટ કરાવશું. બરાબર, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ એટલે કે ડિફોલ્ટ વેલ્યુ શું છે, તો અહીંયા તમે જોશો સી આઉટ શેના માટે યુઝ થાય છે, આપણે જોયું હતું શેના માટે, તો કે ઇન્સર્શન ઓપરેટર છે સી પ્લસ પ્લસ ની અંદર, અને કોઈ પણ વસ્તુને પ્રિન્ટ કરવી હશે તો આપણે સી આઉટ આ રીતે ઇન્સર્શન ઓપરેટર નો યુઝ કરીને લખી શકશું. બરાબર, તો પ્રિન્ટ કોને કરાવવું છે, a અને b ને. ઓકે, તો પ્રિન્ટ કરાવવા માટે તમારે આ રીતે લખવું પડશે સી આઉટ, પછી શું લખશો આ રીતે ઓપરેટર a ઇઝ ઇક્વલ ટુ, કારણ કે a ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રિન્ટ કરાવવું છે, પછી a, બરાબર, પછી b ઇઝ ઇક્વલ ટુ અને b. ઓકે, આ રીતે તમારે લખવાનું છે. પછી વાત કરીએ, તો અહીંયા સી આઉટ અને સ્લેશ n લખ્યું છે. શું કામ સ્લેશ n લખ્યું છે, તો કે નવી લાઇન ચાલુ કરવા માટે, એટલે કે ન્યૂ લાઇન માટે આપણે સ્લેશ n નો યુઝ કરીએ છીએ. તમને ખ્યાલ જ હશે સી લેંગ્વેજમાં પણ આવતું હતું. બરાબર, સ્લેશ n નો યુઝ શું કામ થાય, તો કે નવી લાઇન ચાલુ કરવા માટે. ઓકે, હવે પ્રિન્ટ શું કરાવવાનું છે, તો કે ઇન્ટીજર મેઇન, ઇન્ટીજર મેઇન છે તો ઇન્ટીજર ફંક્શન નો યુઝ કર્યો છે, તો તમને ખ્યાલ આવી જશે વોઇડ નથી, એટલા માટે આપણને રિટર્ન વેલ્યુ મળશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ ફંક્શન, પહેલું જે ફંક્શન છે એ ખાલી છે. બરાબર, એનો મતલબ કે ખાલી ફંક્શન છે તો બાય ડિફોલ્ટ કેટલી વેલ્યુ ને પાસ કરાવશે, 0. ઓકે, પછી બીજી વેલ્યુ તમને આપેલી છે 10 નામની વેલ્યુ ને પાસ કરાવી છે. ઓકે, તો બીજી વખત તમને આઉટપુટ મળશે 1 માં 0 અને 1 માં 10, અને ત્રીજી વખત જે પાસ કરાવી છે વેલ્યુ એ 10 અને 99 છે, એટલે કે a અને b બંનેની વેલ્યુ છે, તો બંનેનો જવાબ તમને આ રીતે આઉટપુટમાં મળશે. હવે આપણે એનો આઉટપુટ જોઈએ તમને ક્લિયરલી મળે છે કે નહીં. ઓકે, તો આ રીતે તમને આઉટપુટ મળી જશે, a બરાબર 0 અને b બરાબર 0. ઓકે, પછી a બરાબર 10 અને b બરાબર 0, કારણ કે અહીંયા એક જ વેલ્યુ છે. ત્રીજી વખત તમને બંનેની વેલ્યુ મળી જશે આઉટપુટમાં બાય ડિફોલ્ટ. જો તમને કોઈ પણ વેલ્યુ ના આપી હોય તો બાય ડિફોલ્ટ આ જે ફંક્શન છે એ 0 વેલ્યુ ને પાસ કરાવશે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું, રાઈટ? તો આજનો આપણો સી પ્લસ પ્લસ નો લેક્ચર જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપની અંદર એક શેર તો કરી જ દો, અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સિક્વન્સ વાઇઝ એટલે કે લેક્ચર વાઇઝ મળતી રહેશે. ઓકે, વિડીયો જોવા માટે થેન્ક યુ.